नमस्कार दर्शक मित्रों, 14मी गुजरात विधानसभा 8मू सत्र अंदाजपत्र सत्र हाल चाली रह्युं छे। आजनी कार्यवाहीना महत्वना संकलित अंशो लईने अमे उपस्थित थया छीए लोकशाहीना धबकारामां। तो आवो निहाळीए लोकशाहीना धबकारा। ऑर्डर ऑर्डर। अमदावाद मध्यस्थ जेलना कैदीओने कानूनी सलाह अने सहाय बाबते निकोलना धारासभ्य શ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રશ્ન પૂછ્યો હતો। જેલ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। માન્ય અધ્યક્ષશ્રી, મારે આપના માધ્યમ દ્વારા મંત્રીશ્રીને પૂછવું છે કે રાજ્યના જે કેદીઓને આપવામાં આવતી જે કાનૂની સહાય એ ક્યારથી શરૂ કરવામાં આવી, રાજ્યના કેદીઓને કેવા પ્રકારની કાનૂની સહાય અને જે સહાય આપવામાં આવે છે અને સલાહ અને સહાય આપવામાં આવે છે, આ સલાહ અને સહાય કોના મારફત આપવામાં આવે છે અને આ માટે કેદીઓ દ્વારા કોઈ ચાર્જિસ ચૂકવવામાં રહે છે કે કેમ? છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં કેટલા કાચા કામના કેદીઓ, કેટલા પાકા કામના કેદીઓ અને કેટલા મહિલા કેદીઓને આપ આવી કાયદાકીય સલાહ આપવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં કેદીઓને આપવામાં આવતી કાનૂની સલાહ અને સહાય એ વર્ષ 2011થી શરૂ કરવામાં આવી છે। માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યના કેદીઓની કલ્યાણકારી પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે રાજ્યનો કોઈપણ કેદી તેને મળતી કાયદાકીય હકથી વંચિત ન રહી જાય એ માટે રાજ્ય સરકારે કાનૂની સહાય અને સલાહ આપવા માટેનો લીગલ એઇડ ક્લિનિકના માધ્યમથી શરૂઆત કરી છે। એમાં માનનીય અધ્યક્ષશ્રી, પોતે જે કેસની અંદર ગુનેગાર હોય અથવા સજા પામેલા હોય એમાં પોતાનો કેસ એણે કઈ રીતે લડવો, કેવા રીતે જામીન, વચગાળાના જામીન એ અંગેના નિયમોથી એને અવગત કરાવવામાં આવે છે। માનનીય અધ્યક્ષશ્રી, સામાન્ય રીતે પોતે અજાણ્યાને અવિચારીપણે ઘટના બનવાના કારણે એ ગુનેગાર બની જતા ઘણી વખતે એને આ કાયદાકીય પ્રક્રિયાથી સંપૂર્ણપણે અજાણ હોય છે। માનનીય અધ્યક્ષશ્રી, એને કાયદાકીય ભાષામાં અરજી બનાવવાની હોય, અપીલ અંગેની પિટિશન કરવાની હોય અને એના માટે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એ કોઈ વકીલ રોકી શકતા નથી અને સરકારી ખર્ચે વકીલ રોકવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એની નિયુક્તિ કરવામાં આવે છે અને એ કેદી વતી પોતે પોતાનો કેસ એ કોર્ટની અંદર લડતા હોય છે। માનનીય અધ્યક્ષશ્રી, વકીલો પાસેથી જે સલાહ જેલમાં રહેલા કેદીઓને મળે એના માટે એ કેદી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર પોતે જે ઠરાવ કર્યો છે એ ઠરાવ અનુસાર ઇફેક્ટિવ હિયરિંગના 1000, નોન ઇફેક્ટિવના 500 અને અન્ય પ્રકારના જુદા જુદા સેગમેન્ટ્સ પ્રમાણે એ પૈસા ચૂકવતા હોય છે। માનનીય અધ્યક્ષશ્રી, કાયદાકીય સલાહ અને કાયદાકીય સહાય બંને વચ્ચેનું અંતર હોય છે। અમદાવાદ મધ્યસ્થ જેલમાં કાચા કામના લગભગ 6311 અને પાકા કામના કુલ 1355 એમ કુલ 7666 લોકોને સલાહ આપવામાં આવી અને આ જ પ્રમાણે કાયદાકીય સહાય જેમાં અમદાવાદની અંદર 5401 કાચા કામના અને પાકા કામના 700 એમ 6100 જેટલા લોકોને રાજ્ય સરકાર દ્વારા એને લીગલ એઇડ જેલના કેદીને આપવા માટેનું કામ એ કર્યું છે। મને શૈલેષભાઈ,
આજે મહિલા દિવસ છે ત્યારે મારે મંત્રી પાસે એટલું જાણવું છે કે આ કાનૂની સહાયમાં અને કાનૂની સલાહમાં કેટલા મહિલા કેદીઓએ મહિલા કેદીઓને આ પ્રમાણેની સલાહ આપવામાં આવી, કાનૂની અને બંને સહાય અને સલાહ આપવામાં આવી. અને માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી છે કે આજે મહિલા દિવસ છે તો મહિલા દિવસના દિવસે એવી કોઈક મહિલાઓને જે જેલમાં છે એને કોઈ છુટ્ટી માટેની કોઈ પ્રયોગ કંઈ કર્યો છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ધારાસભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે, કાયદાકીય સહાયમાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં કાચા કામના પુરુષ 4833 અને સ્ત્રી 568 એમ મળીને કુલ 5401 તથા પાકા કામના પુરુષ 272 અને સ્ત્રી 498 એમ મળીને કુલ 770 કેદીઓને કાયદાકીય સલાહ આપવામાં આવી છે. માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈએ જે વાત કરી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક વહેલી જેલ મુક્તિ માટેની રાજ્ય સરકારની એક કમિટી બનાવી છે. એમાં મુખ્યમંત્રીશ્રીએ જે માનનીય શૈલેષભાઈએ પોતાના શબ્દો વ્યક્ત કર્યા એમાં પૂરી સંવેદનાથી રાજ્યની મહેલો રાજ્યની જેલોની અંદર જે મહિલાઓ જેની ઉંમરના વધારે હોવાના કારણે અથવા જે નો કોઈ પરિવારમાં છોડાવવાવાળું ન હોવાના કારણે અથવા એને કોઈપણ પ્રકારના શારીરિક રોગોના કારણે પરેશાન હોય, આવા સર્વગ્રાહી રાજ્યની અંદર આ પ્રમાણે જેની સજા પૂર્ણ થઈ ગઈ હોય અને છતાં પણ હજી એક યા બીજા લીગલ કારણોસર એને જો જેલમાંથી ન મુક્ત થઈ હોય અને જે 14 વર્ષથી જેલની અંદર સજા ભોગવતા હોય, પરંતુ એક યા મેં કહ્યું તેમ એમાં એ બધા જ પાસાઓને ચકાસીને રાજ્યના અગ્ર સચિવ ગૃહની અધ્યક્ષતામાં માનનીય મુખ્યમંત્રીના આદેશ અનુસાર એક કમિટી બનાવી છે. એ કમિટીએનો સર્વગ્રાહી અભ્યાસ કર્યો છે. એમાં જે શૈલેષભાઈએ કર્યું એમ પૂરી સંવેદનશીલતાથી આવી મહિલાઓ સાથે હકારાત્મક અભિગમના આધારે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એનો નિર્ણય લેવામાં આવનાર છે. એમાં ભાઈઓ ખરા કે નહીં પણ? હે, ભાઈઓનું પણ આ જ ધોરણ ખરું ને? હા, ભાઈઓ બહેનો બધા જ માટે સર્વાંગી. તાપી અને વલસાડ જિલ્લામાં ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ દ્વારા ખાણો અને લીઝોના ચેકિંગ અંગે વ્યારાના ધારાસભ્ય શ્રી પુનાભાઈ ગામીતે પૂછેલા પ્રશ્નનો જવાબ ખાણ ખનીજ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં ખનીજ અને લીઝની ચોરીના કેટલા ટનની ટ્રકો પકડવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર તાપીની અંદર કુલ માઇનિંગના 19 કેસો કરવામાં આવ્યા છે 2 વર્ષની અંદર, અને 60,66,000 રિકવરી કરવામાં આવી છે. જે સભ્યશ્રીએ વહનની વાત કરી એ બંને જગ્યાએ 246 કેસો કરવામાં આવ્યા છે અને 3,34,00,000 રિકવરી કરવામાં આવી છે. અને સ્ટોરેજમાં 51 કેસો કરવામાં આવ્યા છે જેની રિકવરી 1,16,00,000 કરવામાં આવી છે. એમ કુલ 2 વર્ષની અંદર માત્ર તાપી જિલ્લાની અંદર જિલ્લા લેવલે 316 કેસ કરી 5,12,00,000 રિકવરી કરવામાં આવી છે. કેટલા વાહનો પૂછ્યા તમે? 246 ટ્રાન્સપોર્ટેશનના કેસીસ મેં કીધું ને, 246 ટ્રાન્સપોર્ટેશનના કેસીસ કરવામાં આવ્યા છે 3,34,00,000. વાહનોનું પૂછ્યું છે, એમને સંતોષ છે તો મને બિલકુલ પૂર્ણ સંતોષ છે. ડૉક્ટર અનિલ જોશિયારાજી. અન્ય અધ્યક્ષશ્રી, રાજ્યમાં સાહેબ આ વિભાગમાં જે અધિકારીઓ છે એની જગ્યા ખૂબ મોટા પ્રમાણમાં ખાલી છે. આ જગ્યાઓ વહેલી તકે ભરવા માગો છો કેમ? અધ્યક્ષશ્રી, જે ફ્લાઇંગ સ્કોડમાં છે એની વિગત આપું કેમ? પ્રશ્ન ફ્લાઇંગ સ્કોડનો છે. ક્લાસ 1ની અંદર એડિશનલ ડાયરેક્ટરની જગ્યા 1 છે, 1 ભરેલી છે. ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા 1 છે, એ બી ભરેલી છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જગ્યા 2 છે, એ બંને ભરેલી છે. અને ક્લાસ 2ની અંદર આસિસ્ટન્ટ જીઓલોજીસ્ટની 4માંથી 3 જગ્યાઓ ભરેલી છે. એટલે આ જે ફ્લાઇંગ સ્કોડના ભરતીનો વિષય કીધો એ બી મેં એમને વાત કરી. અને બીજું, સરકાર પારદર્શક રીતથી લીઝો આપવાનું કામ કરી રહી છે એ બધાને ખબર છે. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા વર્ષોથી આપણે ઈ ઓક્શન દ્વારા જ કરીએ છીએ. અને વલસાડની અંદર વાત કરું તો બ્લેક ટ્રેપની અંદર આપણે 4 ઈ ઓક્શનના કર્યા અને 4 સક્સેસફુલી ઓક્શન સંપૂર્ણપણે પાર પાડ્યા.
ઓર્ડિનરી સેન્ડના બે કર્યા અને બંને સંપૂર્ણપણે આપણે સક્સેસ કર્યા, એટલે 6 ઈ ઓક્શનના બ્લોક આપણે કર્યા અને 6 એ 6 વલસાડની અંદર આપણે પૂર્ણ કર્યું. માને સમય, હા ફ્લાઇંગ સ્કોડનો છે પ્રશ્ન, પણ પ્રશ્ન પૂછ્યો છે પણ એવી રીતે. મને શૈલેષભાઈ, મને અધ્યક્ષશ્રી 2 વર્ષમાં ફક્ત 10 જ પોલીસ કેસ કર્યા છે, એનું એક કારણ શું એ માને મંત્રીશ્રી હમણાં જવાબમાં જણાવે. પહેલી વસ્તુ તો મારે સભ્યશ્રીને માહિતી આપી છે કે ફ્લાઇંગ સ્કોડની કામગીરી માત્ર રેડો પાડવાની નથી, એમની અનેક અનેક ગીરી કામગીરી હોય છે. પહેલી વસ્તુ કે ફ્લાઇંગ સ્કોડ કમિશન ઓફ જિયોલોજીની અંદર એમને ડાયરેક્ટ સુપરવિઝન તરીકે એક ફોર્મેશન આપ્યું છે. એમનું કામ અપીલો સાંભળવાનું છે. અપીલોની અંદર જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર અપીલો કોઈને વાંધા હોય, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર કંઈ ઓર્ડર કર્યો હોય અને એની અંદર સંતોષ ના હોય, તો એ લોકો ફ્લાઇંગ સ્કોડને અપીલમાં બી સાંભળે, એટલે એ લોકો બી સાંભળવાનું કામગીરી કરતા હોય છે. અને રૂલ 18ની અંદર એ લોકો ડાયરેક્ટ બી સાંભળતા હોય. 2, અને ત્રીજું જે ઇન્સ્પેક્શન કરતા હોય એ બી એમની કામગીરી છે. એટલે મારે સ્પષ્ટપણે કહેવું છે કે એ લોકોએ આખા રાજ્યની અંદર આજની તારીખમાં 1 વર્ષમાં 431 માઇનિંગના કેસો, 363 ટ્રાન્સપોર્ટેશનના કેસો અને 371 સ્ટોરેજ, એમ 1165 કેસો આખા રાજ્યની અંદર ફ્લાઇંગ સ્કોડે કામગીરી કરી. વાવ ખાતે પોલીસ આરોગ્યની ચકાસણી બાબતે કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયકુમાર પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે સરકાર દ્વારા પોલીસ કર્મચારી અધિકારીઓ તથા તેમના કુટુંબીજનોને સ્વાસ્થ્ય નિયમિત ચકાસણી થાય તે માટેની યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે? આ યોજના કેમ શરૂ કરવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની પોલીસ સ્માર્ટ બને, શાર્પ બને અને ફિટ રહે એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. એ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, અમિતભાઈ શાહ જ્યારે રાજ્યના ગૃહમંત્રી હતા એ વખતે, એટલે કે 2004થી આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ રાજ્યના પોલીસ તંત્ર અને પોલીસના પરિવારોની આરોગ્ય ચકાસણીનો કાર્યક્રમ હાથમાં લેવામાં આવ્યો. માન્ય અધ્યક્ષશ્રી, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. હું સૌ મહિલાઓને શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે આનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે સવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને માન્ય અધ્યક્ષશ્રી, એ કાર્યક્રમની અંદર એ મહિલાઓએ જુદા જુદા જે પ્રદર્શન અને નિદર્શનો કર્યા એના આધાર ઉપર આગામી દિવસોમાં આપણું પોલીસ તંત્ર વધારે ફિટ રહેશે એની આપણને પ્રતીતિ થઈ. માનનીય અધ્યક્ષશ્રી, સાથે સાથે મહિલા પોલીસના અધિકારી જવાનોને હું અભિનંદન આપું છું. અભિનંદન એટલા માટે આપું છું કે જે ખૂંખારમાં ખૂંખાર કહેવાય એવા લોકોને આપણા ATS દ્વારા એવા લોકોને ધરપકડ કરીને જેલના હવારે કરવાનું કામ કર્યું હોય તો ગુજરાતના એ જવા મર્દ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું. માનનીય અધ્યક્ષશ્રી, આની હેઠળ 1867 જેટલા પોલીસ અધિકારી કર્મચારી, 384 જેટલા બાળકો, 644 મહિલાઓ, 67 વહીવટી સ્ટાફ, એમ 2962 પૈકી હાર્ટની બીમારીવાળા 14, જેને એન્જિયોપ્લાસ્ટી કરાવડાવી હોય અને અન્ય પ્રકારના રોગોવાળા જે હતા એ પૈકી પેરાલિસિસની હતી એને પણ સારવાર કરાવડાવી, કેન્સરની હતી, ટીબીની હતી, એ લોકોને વેલફેર ફંડમાંથી મદદ કરી અને આ લોકોની સારવાર આની ચકાસણી દરમિયાન જે ધ્યાનમાં આવ્યું એમાંથી કરવામાં આવી. માન્ય પૂર્ણેશભાઈ મોદી. અધ્યક્ષશ્રી, કોરોના મહામારીને નિયંત્રિત કરવા સારું રાજ્યમાં પોલીસ બંદોબસ્તમાં પોલીસ દળના કેટલા કર્મચારી અધિકારી કાર્યરત હતા? તે પૈકી કેટલા અધિકારી કર્મચારી કોરોનાગ્રસ્ત થયા? કેટલા મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામનાર કોરોના વોરિયર્સ પૈકી કેટલાને સહાય ચૂકવવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં આમ ગણવા જઈએ તો પોલીસના 62,000, હોમગાર્ડના 36,000,
જીઆરડીના 36,000 એમ 1,35,000 કરતાં વધારે લોકો આ ફરજ બજાવતા હતા, જેમાંથી પોલીસ દળના 5,966 અધિકારી કર્મચારીઓને કોરોનાનું સંક્રમણ થયું, એમાંથી 50 જેટલા અધિકારીઓએ કર્મચારીઓએ પોતાના જાન ગુમાવ્યા, એમાં હોમગાર્ડના 10, જીઆરડીના 2 અને એ પૈકીના કુલ 62 જેટલા મૃત્યુ પામ્યા, એમાં પોલીસ દળના 23, હોમગાર્ડના 5 અને જીઆરડીના 1. અને માનનીય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારે લીધેલા નિર્ણય અનુસાર આવા પરિવારોને મદદ કરવા માટે એમને એના ધારાધોરણ પ્રમાણે 25,00,000 રૂપિયા આપવા માટેનો નિર્ણય કર્યો છે અને એ પ્રક્રિયા હાલ ચાલુ છે. લાજપોર મધ્યસ્થ જેલના કેદીઓને કાનૂની સહાય અને સલાહ બાબતે કરંજના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીના પ્રશ્નનો જવાબ જેલ મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં લાજપોર મધ્યસ્થ જેલમાં કેટલા કાચા કામના કેદીઓ, પાકા કામના કેદીઓ અને કેટલા મહિલા કેદીઓને આવી કાયદાકીય સલાહ અને સહાય આપવામાં આવી છે? માનનીય અધ્યક્ષશ્રી, કાયદાકીય સલાહ અને કાયદાકીય સહાય અને માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે લાજપોરની અંદર કાચા કામના 14,832 અને પાકા કામના 1,057 એમ કુલ 15,889 અને એ પૈકીના કાયદાકીય સહાયમાં 1,360 અને પાકા કામના 44 એમ કરીને 1,404 ને સહાય આપવામાં આવી, જે પૈકી કાયદાકીય સહાયમાં 155 સ્ત્રી અને પાકા કામની 2 જેટલી સ્ત્રી એમ કાયદાકીય સલાહ અને સહાય આપવાના કારણે એને જ્યારે આવશ્યકતા પડે ત્યારે પોતાનો પક્ષ એ નામદાર કોર્ટ સમક્ષ અસરકારકતાથી મૂકી શકે એ પ્રમાણેનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. માન્ય સંગીતાબેન પાટીલ, આપને અભિનંદન. પહેલો પ્રશ્ન બેનનો આજે. માનનીય અધ્યક્ષશ્રી, આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે હું ગુજરાતની દરેક મહિલાઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માનનીય અધ્યક્ષશ્રી, કોરોના સંક્રમણ દરમિયાન બહાર વકીલો મળતા ન હતા ત્યારે કાનૂની સેવા સત્તામંડળ દ્વારા કેવી રીતે સલાહ અને સહાય આપવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, સંગીતાબેનનો જે પ્રશ્ન છે એના સંદર્ભમાં એમણે કોરોનાના સંક્રમણના કાળમાં કેવી રીતે આ કેદીઓને સલાહ માટે, એમાં નામદાર સુપ્રીમ કોર્ટના સુઓ મોટો રીટ પિટિશન નંબર 1/2020 હેઠળના 23/3/2020 આદેશથી વિશ્વવ્યાપી COVID-19 વાયરસ માટે ચેરમેનશ્રી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, એડિશનલ ચીફ સેક્રેટરી હોમ અને DG જેલ આનો સમાવેશ કરીને એક હાઈ પાવર કમિટી રચવામાં આવી અને નામદાર સુપ્રીમ કોર્ટના ઉક્ત આદેશ અન્વયે ચેરમેન સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયમૂર્તિના અધ્યક્ષપણે એ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને માનનીય અધ્યક્ષશ્રી, આપણી લીગલ સર્વિસ ઓથોરિટીમાં નિયુક્ત કરેલા એડવોકેટ્સ અને એ એડવોકેટ્સના માધ્યમથી માનનીય અધ્યક્ષશ્રી એ લોકોએ મદદ કરી અને લાજપોર મધ્યસ્થ જેલમાં વચગાળાના જામીનના 166, પેરોલના 174, ફલ્લોના 379 અને કુલ 719 એ પૈકી માનનીય અધ્યક્ષશ્રી જે DG જેલના હકુમત હેઠળ આવે છે એમાં પોતે સુઓ મોટો વાપરી અને જ્યાં આવશ્યકતા પડે ત્યાં લીગલ સર્વિસ ઓથોરિટીની મદદ લઈ અને માનનીય અધ્યક્ષશ્રી આનું અમલીકરણ કરીને એમને મદદ કરી છે. અને કોવિડના સંક્રમણની અંદર જેલનો કેદી અથવા જેલના સ્ટાફ, મેં અગાઉ કહ્યું તે પ્રમાણે એ બધા મુદ્દાઓ સાંકળી અને જેલમાં કોરોનાનું સંક્રમણ અટકે એની પણ રાજ્ય સરકારે ચિંતા કરેલી છે.
નવસારી અને વલસાડ જિલ્લામાં તળાવો ઊંડા અને પહોળા કરવા બાબતે વાંસદાના ધારાસભ્ય શ્રી અનંતકુમાર પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જળસંપત્તિ મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે જે નવસારી જિલ્લા અને વલસાડ જિલ્લામાં તળાવો ઊંડા કર્યા એ પહેલાં ત્યાં કેટલું પાણી સંગ્રહ થતું હતું અને તળાવો ઊંડા કર્યા પછી એ પાણી કેટલું સંગ્રહ થયું એના વિશેની માહિતી આપજો. માનનીય અધ્યક્ષશ્રી, આજે વિશ્વ મહિલા દિન છે ત્યારે બધા જ માનનીય સભ્યશ્રીઓએ માનનીય મંત્રીશ્રીઓએ બહેનોને અભિનંદન આપ્યા, પણ હું સરકારના નાયબ મુખ્યમંત્રી તરીકે બેઠો બેઠો એ વિચારતો હતો કે સરકારી કામમાં પણ બહેનોનો કેટલો મોટો સહયોગ ગુજરાતની જનતાની સેવા માટે અમને પ્રાપ્ત છે. તો સાહેબ, મેં જે વિચાર્યું, યાદી બનાવી છે મેં સાહેબ, તો અમારો આરોગ્ય વિભાગ સૌ પહેલો હોય તો બધી ડૉક્ટર બહેનો, નર્સ બહેનો, સ્વચ્છતા કામ સાથે જોડાયેલી બહેનો, પેરામેડિકલ સ્ટાફની બહેનો, પછી આપણે શિક્ષણ વિભાગની બધા જ શિક્ષિકા બહેનો, પ્રોફેસર બહેનો, પોલીસ વિભાગની પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારી બહેનો, અને આવડું મોટું સરકારી તંત્ર, 5 લાખ કરતાં વધુ કર્મચારીઓનું સરકારી તંત્ર, તો એમાં સચિવથી માંડીને ક્લાર્ક સુધીની કામગીરી કરતી કર્મચારી બહેનો, આમ હું વિચારતો હતો સાહેબ કે સરકાર પણ જો મહિલાઓનો સહયોગ ના હોય, મહિલાઓની શક્તિનો અમે સદુપયોગ ના કરીએ તો ગુજરાતની સેવા કરવામાં અમે થોડા પાછળ રહીએ. એટલા બધા બહેનોને આજના વિશ્વ મહિલા દિને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું, અને બહેનોનો સહયોગ ગુજરાતના વિકાસમાં આવો નાવો આપણને પ્રાપ્ત થતો રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું છું. એટલે ભાઈ અનંતભાઈએ જે પ્રશ્ન પૂછ્યો છે એમાં વલસાડ જિલ્લામાં પણ સાહેબ અમે આજે તળાવો ઊંડા કર્યા છે એમાં લોક ભાગીદારી પણ છે, પંચાયતની પણ કામગીરી છે, અને 100% લોકોએ પોતાના ખર્ચે કામ કર્યું હોય એવા પણ તળાવો છે, અને તળાવોને સંગ્રહ શક્તિમાં એક એક તળાવ દીઠ જો આંકડા આપીશ સાહેબ તો અમે લગભગ 31-37 જેટલા તળાવો, 49 તળાવો જે ઊંડા કર્યા છે વલસાડ જિલ્લામાં, એમાં ઘણો સમય જશે, પણ બધાનો સાહેબ સરવારો કરીએ તો 10.13 મિલિયન ઘનફૂટ પાણીનો આપણે સંગ્રહ વધારી શક્યા છીએ, અને પાણી સંગ્રહ થાય તો બહાર નુકસાન પણ ખેડૂતો ના કરે, અને પશુઓને, પંખીઓને, અને રિચાર્જ કરવા માટે બધી રીતે આ યોજના ઉપયોગી છે. હવે એપ્રિલ મહિનાથી હું બધા સભ્યશ્રીઓને વિનંતી પણ કરી દઉં કે ફરીથી સુધામ સુફલામ યોજનાની આપણે શુભ શરૂઆત કરીએ છીએ, તો આપ બધા એનો લાભ લેશો અને લેવડાવશો એવી બધાને વિનંતી. માનનીય અધ્યક્ષશ્રી, આજે વિશ્વ મહિલા દિવસ સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતની બહેનોને આપણા બધા વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપું છું. વિશ્વ મહિલા દિવસ એ અન્ય દેશો અથવા અન્ય સંસ્કૃતિઓમાં કદાચ એક દિવસ પૂરતું મનાવવાનો ઉત્સવ હશે, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં, આપણી પરંપરામાં આપણે કાયમ નારી તું નારાયણી એ ભાવ સાથે શક્તિ સ્વરૂપા ગણીને આપણે નારીને શક્તિનું સ્વરૂપ અને શક્તિની આરાધના અને માતાજીના સ્વરૂપો એ નારીમાં આપણે જોઈ રહ્યા છીએ. એટલે આપણે કાયમ સ્ત્રી દાક્ષણ્યથી માંડીને મહિલાઓનું સન્માન એ આપણી પરંપરા અને સંસ્કૃતિનો ભાગ બન્યો છે, અને એટલા માટે મેં અગાઉ કીધું એમ આજે પણ દોહરાવું છું કે હંમેશા આપણી ત્યાં એક માન્યતા છે કે જે ઘરમાં નારીનું સન્માન ન હોય એ ઘરમાં કદી સુખ સમૃદ્ધિ ન હોય.
અને જે ઘરમાં નારીનું સન્માન હોય એ જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. અને એટલે જ આપણે નારીનું પ્રથમ સ્થાન આપ્યું છે. આપણે રામ સીતા નથી કહેતા, સીતારામ કહી છે. આપણે ઉમા શંકર કહી છે, શંકર ઉમા નથી કહેતા, ઉમા શંકર, ઉમા પહેલાં શંકર પછી. રાધા કૃષ્ણ કહી છે, રાધા પહેલાં કૃષ્ણ પછી. લક્ષ્મીનારાયણ કહી છે, લક્ષ્મી પહેલાં નારાયણ પછી. આ આપણી એક પરંપરા છે અને આપણે સ્ત્રીઓને એ પ્રકારનું સન્માન હંમેશા આપતા આવ્યા છીએ. એટલે એટલા માટે રાજ્ય સરકાર જેન્ડર બજેટ બનાવ્યું છે અને બહેનોનું મહત્ત્વ ઊભું કર્યું છે. મહિલા કલ્યાણ વિભાગ એક નવો ભારતીય જનતા પાર્ટીની સરકારે એનો ઉપર વિશેષ ધ્યાન આપવા નવો વિભાગ ઊભો કર્યો. ભારતીય જનતા પાર્ટીએ 50% સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રિઝર્વેશન આપીને સત્તામાં મહિલાઓ ભાગીદાર બને, બહેનો સત્તા ચલાવે, આ અભિગમ અપનાવ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે. સાહેબ, ભરતીમાં નોકરીમાં 33% રિઝર્વેશન, અફસર બિટિયા બહેનો અફસર બને, પોલીસમાં 33%, કાયદો વ્યવસ્થાપન બહેનોના હાથમાં દંડો આપ્યો. અને આપણે કીધું છે કે બહેનો દરેક ક્ષેત્રમાં આગળ આવે, બહેનો સ્વાવલંબી બને. એટલા માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, 10 લાખ બહેનો, 1 લાખ સખી મંડળો અને 1000 કરોડ રૂપિયા વગર વ્યાજ, આ વ્યાજના 1000 કરોડ રૂપિયા મારી સરકારે આપી છે કે 0 વ્યાજથી બહેનોને પૈસા મળે અને બહેનો સ્વાવલંબી બને અને બહેનો આર્થિક ગતિવિધિમાં ભાગ લે. આજના દિવસે શુભકામનાઓની સાથે અવકાશથી માંડી અને પશુપાલન, ગુજરાતમાં પશુપાલનના ધંધામાં બહેનો ખૂબ આગળ છે. અવકાશથી પશુપાલન સુધીમાં દરેક ક્ષેત્રમાં બહેનો એ નેતૃત્વ સ્વીકારે એવી શુભકામના સાથે આપના બધા વતી મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને શુભકામના આપું છું. મહિલાની સુરક્ષા, મહિલાની સલામતી એ સરકારની જવાબદારી છે. કાયદાઓમાં પણ ઘણા બદલ લાવ્યા છે. મહિલાના ગળામાંથી ચેન લૂંટીને જનાર તરત જામીન મેળવતો તો 7 વર્ષની કેદ અને જામીન ન મળે એવી વ્યવસ્થા અમે કરી છે. નાની બાળકી ઉપરના બળાત્કાર તો સાહેબ ફાસ્ટ ટ્રેક કોર્ટ અને મિનિમમ આજીવન કેદ, ફાંસીની સજા, આ પ્રકારના કાયદાઓ પણ બહેનોના સુરક્ષા અને સલામતી માટે લાવ્યા છીએ. આપણે બધા આવનારા પડકારોને ધ્યાનમાં રાખી અને મહિલા નારી તું નારાયણી, સ્ત્રી દાક્ષણ્ય અને બહેનોને આગળ કરવા આ ભાવ સાથે આપણું ગુજરાત એક મોડેલ સ્ટેટ તરીકે આગળ વધશે તો મને એમ લાગે છે કે સાચા અર્થમાં એક જેને કહીને કે એક પ્રકારનું સમાનતા, જેન્ડરની સમાનતા, બહેનો પણ સમાન, ભાઈઓ પણ સમાન, આ ભાવની સાથે આપણે આગળ વધીશું. આભાર. અન્ય અધ્યક્ષશ્રી, 8 માર્ચનો આ દિવસ સમગ્ર વિશ્વમાં માનનીય અધ્યક્ષશ્રી વિશ્વ મહિલા દિન તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રી જે શુભેચ્છા સંદેશ લઈને આવ્યા, મારો સુર પુરાવું છું. માનનીય અધ્યક્ષશ્રી, શક્તિનું પૂજન કરતી આ ભારતીય સંસ્કૃતિને જ્યાં માનનીય અધ્યક્ષશ્રી એક અબળા જેને કહેતા હતા, જેણે હંમેશા પ્રતિષ્ઠામાં પડછાયો બનવાનું કામ કર્યું, સંઘર્ષમાં સથવારો આપવાનું કામ કર્યું, જેણે આફતમાં માનની અધ્યક્ષશ્રી આપણી આડશ બનવાનું કામ કર્યું, એવી માનની અધ્યક્ષશ્રી નારી શક્તિને હું વંદન કરું છું. માનની અધ્યક્ષશ્રી, સંયમ, સહિષ્ણુતા, સદભાવના, સમર્પણ, સેવા અને સહજતાનું સ્વરૂપ એવી વિશ્વની બધી જ મહિલા શક્તિને માનની અધ્યક્ષશ્રી વંદન કરું છું. અને છેલ્લે સમગ્ર વિશ્વના અસ્તિત્વને પોતાના ઉદરમાં પાળનારી દરેક માની કોખને કોટી કોટી વંદન સાથે આજે વિશ્વ મહિલા દિવસની સૌ જગતજનનીઓને અંતર્મનથી શુભેચ્છા પાઠવું છું. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.